કોલિપ સુપર સોળ સોળ ને ઇંગ્લિશ માં સિક્સટીન કહેવામાં આવે આ પ્રોડક્ટ નું નામ છે આ સેમાં કામ કરે છે તો એક તંદુરસ્ત જે કહેવામાં આવે છે કોઈ પણ એક છોડ હોય કોઈ પણ એક પાક હોય એને હેલ્ધી રહેવું છે એને તંદુરસ્ત રહેવું છે જેમ આપણી પાસે હેલ્થ માટે નાઇન ઇ ફાઈવ અવેલેબલ છે જેટલા લોકો નાઇન વિશે ખબર છે ચેટમાં એક વાર જવાબ આપો કેટલા લોકોને ખબર છે નાઇન ઇ માસ્ટર પ્રોડક્ટ છે આપણી સંજીવની પ્રોડક્ટ છે જેટલા લોકોને ખબર હોય ચેટમાં લખે યસ નાઇન ઇ માસ્ટર પ્રોડક્ટ છે સંજીવની છે રામબાન જડીબુટી છે ઘણા બધા લોકો એને નાઇન્ટી ફાઈવ પણ કહે છે કે કેટલા બીમારીમાં રિઝલ્ટ આપે કે નાઇન્ટી ફાઈવ બીમારીમાં રિઝલ્ટ આપે હલો જેમ આપણે માટે આયુર્વેદિકની અંદર નાઇન્ટી છે એમ પાક માટે એક છોડ માટે આપણી પાસે એ જ નાઇની ફાઈવ ની જેવી પ્રોડક્ટ છે જેનું નામ છે ઓલિવ સુપર સિક્સટીન આની અંદર સોળ પ્રકારના પોષક તત્વો છે જે પાકના પાવરફુલ વિકાસ માટે કામ કરે છે તો ઇન્ડિયા ગ્રોની આપણી આ નેક્સ્ટ પ્રોડક્ટ વિશે ચાલો જોઈએ થોડું ડિટેલમાં જેમ કે એવું કહેવામાં આવે છે ઓલિવ જે છે ને ઓલિવ અત્યારે માર્કેટની અંદર લિક્વિડ ફોર્મની અંદર ચાલી રહ્યું છે જે શું છે

તો ચલો એના વિશે આપણે થોડું જોઈએ કે કયા કયા પોષક તત્વો નાખેલા છે પહેલું છે આની અંદર નાઇટ્રોજન નાખેલું છે ઓલિફની અંદર નાઇટ્રોજન પણ છે છે આ સુપર પોષક તત્વો કયા કયા તો એ હું તમને રહ્યો છું સમજવાની કોશિશ કરજો એક નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે ઓક્સિજન છે કાર્બન છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે હાઇડ્રોજન છે સલ્ફર છે ક્લોરિન છે

ડીએપી યુરિયા નહીં યુઝ કરવાનું ને ઘણા બધા લોકોને આવા સવાલ હોય છે તો હું તમને કહી દઉં કેમ કે આપણે છેલ્લા વર્ષોથી લગભગ લગભગ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષથી આપણે ખેતીની અંદર જમીનની અંદર ડીએપી યુરિયા અને રાસાયણિક દવાનો છંટકાવ કરી રહ્યા છે તો જમીન માતાને એક વ્યસન કરાવી દીધું છે રાઈટ કે તો એની અંદર ધીમે 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 એ આપણે દૂર કરવા માટે ઓપ્શન આપણી પાસે છે અહીંયા તમે પહેલા વર્ષે કોઈને પણ આપણી આ ઓલિપ તમે આપો છો ધ્યાનથી સમજો આ ડોઝ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા લોકો ડોઝ નથી યાદ રાખતા ઘણા બધા લોકોને તકલીફ પડે છે બરાબર કે સાહેબ ઘણી બધી જગ્યાએ લોકો બિલકુલ ડીએપી યુરિયા વપરાવતા નથી તો એમને પણ તકલીફ પડે છે રાઈટ અમુક લોકો એમ કે સાહેબ ડીએપી યુરિયા બધું વાપરવાનું ને આપણી પ્રોડક્ટ વાપરવાની તો મોંઘી પડે છે તો એને કોમ્બિનેશનમાં કેવી રીતે યુઝ કરાવવાની અને બેટર ઉત્પાદન કેવી રીતે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવવાનું એ ખેડૂતનો ફાયદો થાય કેવી રીતે તો એ હું સમજાવું છું તો તમને ડોઝ ધ્યાનથી સાંભળજો પહેલા વર્ષે પચાસ ટકા રાસાયણિક ખાતર આપવાનું અને પચાસ ટકા ઓલિપ્સ ઉપર સિક્સટીન આપી શકો છો નંબર વન નેક્સ્ટ બીજો પોઈન્ટ બીજા વર્ષે પચીસ ટકા રાસાયણિક ખાતર અને પંચોતેર ટકા ઓલિપ્સ ઉપર સિક્સટીન આપવાનું ત્રીજા વર્ષે નહીવત બિલકુલ જરૂર નહીં પડે અને હંડ્રેડ પર્સન્ટ ઓલિવ સુપર સિક્સટીન આપી શકો છો એ જ ખેતરની અંદર જે ખેતરમાં ઓર્ગેનિક શરૂઆત કરી છે જેની અંદર પહેલા વર્ષે પચાસ ટકા રાસાયણિક પચાસ ટકા ઓલિવ સુપર સિક્સટીન બીજા વર્ષે પચીસ ટકા રાસાયણિક ખાતર અને પંચોતેર ટકા ઓલિવ સુપર સિક્સટીન ત્રીજા વર્ષે નહીં આપવાની તો પણ જરૂર નહીં પડે અને હંડ્રેડ પર્સન્ટ ઓલિવ રાઈટ કે નહીં તો એનો ડોઝ છે ધ્યાનમાં રાખવાનો છે દરેક લોકોને ધ્યાનથી

ફક્ત એક જ વાર આપ્યું હતું બરાબર અને શાનદાર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું હતું રાઈટ એનો વિડીયો પણ આપણી પાસે અવેલેબલ છે યુટ્યુબ ની અંદર તમને મળી જશે નેક્સ્ટ ઓલિફ સુપર સિક્સટીન એ શું છે તો ઓલિફ સુપર સિક્સટીન શું આવે છે એ પ્રવાહી સ્વરૂપે આવે છે કેવી રીતે આવે છે પ્રવાહી સ્વરૂપે કેવી સ્વરૂપે પ્રવાહીમાં આવે છે નેક્સ્ટ જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે નેક્સ્ટ રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી થવાથી એનો ખર્ચ ઘટે છે આવનારા સમયની અંદર જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે રાઈટ નેક્સ્ટ પાકનો સારો વિકાસ થવાથી રોગ પણ ઓછો આવે છે રાઈટ આપણે જેમ કે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોય રોગપ્રતિરક શક્તિ સારી હોય તો સામે આપણે જે પણ બીમારી આવે જે વાયરસ આવે આપણા બોડીની અસર ઓછી કરે છે યસ ઓર નો એમ આ ઓલિવ જે છે એ રોગ પ્રતિકારક શક્તિ છોડની વધારવાનું કામ કરે છે રાઈટ એટલે પાકનો સારો વિકાસ થવાથી રોગ પણ ઓછો આવે છે રોગ ઓછા આવવાથી દવાનો ખર્ચો પણ ઘટે છે રોગ ઓછા આવવાથી દવાનો ખર્ચો ઘટે છે ખેડૂતનો જમીનમાં ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી જાળવી રાખે છે જમીનમાં ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી જાળવી રાખે છે આ છે એના ફાયદા ઓલિપ ઉપર સિક્સટીન નો નેક્સ્ટ નેક્સ્ટ જમીન રહેલ પોષક તત્વોને છોડના મૂળના જે કે છોડના જે મૂળ સુધી લાવવાનું કામ કરે છે રાઈટ નેક્સ્ટ પાક તંદુરસ્ત થવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે પાક એકદમ હેલ્ધી રહેવાથી તંદુરસ્ત રહેવાથી પાકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે પાકને વાતાવરણ સામે લડવાની શક્તિ વધારે છે ફૂલ અને ફળ વધારે બેસાડે છે અમુક જગ્યાએ અમે એવા બી રિઝલ્ટ દીધેલા છે જે જગ્યાએ ગ્રો મેજિક નહીં આપ્યું મતલબ કે ઓલી પાપેલું છે અને અહીંયા પણ મિરેકલ જાદુ રિઝલ્ટ દીધેલા છે રાઈટ ફૂલ અને ફળ પણ વધારે છે ઓલિવ રાઈટ પાકની ક્વોલિટી પણ સુધારે છે આ આ ઓલિવ 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 પાકના ઉત્પાદનમાં વધારો કરે છે રાઈટ સુપર માત્રા અને એની વાપરવાની માત્રા કેટલી છે એનો સમયગાળો કઈ રીતનો છે એટલે કે કેટલી યુઝ કરવી એ ખાસ આનો ડોઝ ધ્યાનમાં રાખજો અને કેટલી ગેપ રાખી અને કયા પાકની અંદર કેટલી આપવી એ હવે હું તમને કહેવાનો છું ધ્યાન રાખજો ઉપરથી છંટકાવ આપવા માટે એક લિટર જે પંપ હોય એક લિટર પાણી હોય છે એની અંદર બે એમએલ પંદર લિટરનો પંપ આવે તો એની અંદર ત્રીસ એમએલ આપવાની છે પંદર લિટરનો પંપ આવે એમાં ત્રીસ એમએલ આપવાની છે એક લિટરમાં બે એમએલ છંટકાવ કરવા માટે યાની કે સ્પ્રે દ્વારા આપવા માટે ઉપરથી રાઈટ નેક્સ્ટ જમીનમાં આપવા માટે અઢીસો એમએલ એક એકરમાં એકર માં અઢીસો એમ આપવાની જમીન થી આપો છો તો બરાબર માની લો કે આપણે ઘણા બધા અહીંયા ખેડૂતો જે જગ્યા થી દેશી ભાષામાં જે જગ્યા થી હોળીઓ હોય અને અહીંયાથી જે પાણી આવતું હોય મેન ત્યાં આગળ આપણે એક દેશી સિસ્ટમ રાખીએ છીએ બરાબર પંદર લીટર નો જે ડબ્બો હોય એની અંદર તમે ત્રીસ એમ એલ નાખી દો અને જેટલું પછી નીચે ટીપવા એક મતલબ કે કાણું પાડી દેવાનું તો પાઇપ નાની લગાઈ દેવાની અને એ રીતનું ધીમે 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 પાણી દ્વારા પણ તમે આપી શકો છો એવી રીતે અઢીસો એમએલ પણ આપવાની છે અઢીસો એમએલ જમીનમાં આપવાની છે પાણી સાથે અને અઢીસો એમએલ સ્પ્રે કરવાનો છે એક એકરમાં પાંચસો એમએલ ઓલિપ આપવાની છે બરાબર નેક્સ્ટ રેગ્યુલર ખેતી માટે એકવીસ દિવસના અંતરે પાકમાં છંટકાવ કરવો આ ડોઝ કેટલા દિવસે છંટકાવ કરવાનો એકવીસ દિવસે કેટલા દિવસે એકવીસ દિવસે ખાસ

એના પછી ફૂલોના પાક માટે પંદર દિવસના અંતરે છંટકાવ કરવાનો છે છોડ ઉપર અને જમીન બંનેમાં આપવાની ભલામણ કરવામાં આવે છે જમીનમાં પણ આપવાનું અને ઉપર પણ આપવાનો સ્પ્રે માની લો કે જમીન આપવું પોસિબલ નથી તો તમે ઉપરથી પણ આપી શકો છો ઉપરથી આપવા પોસિબલ નથી તો તમે જમીનથી પણ આપી શકો છો પરંતુ એક એકર ની અંદર પાંચસો એમ એલ આપવાની છે કેટલા લોકોને આટલા સુધી ક્લિયર કેટલા આટલા સુધી ક્લિયર ક્લિયર છે તો ચેટમાં લખો સી આર ક્લિયર વોઇસ ઓકે છે મારો પીપીટી ઓકે છે અને આટલા સુધી ક્લિયર છે તો લખો ચેટની અંદર સી આર ક્લિયર ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગુડ આ છે ડોઝ ખાસ ધ્યાનમાં રાખવાનો ડોઝ રાઈટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓલિપના ડોઝ માટેની નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી પાસે ઓલિપ પછી આપણી બીજી પ્રોડક્ટ છે જેનું નામ છે એમઆઈ સ્પ્રે પ્લસ શું નામ છે ઇન્ડિયા એગ્રોની આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે ચોથા નંબરની પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ નું નામ છે એમઆઈ સ્પ્રે પ્લસ આ એમઆઈ સ્પ્રે પ્લસ તમારા દવાના ખર્ચમાં ચાલીસ થી સિત્તેર ટકાની બચત કરવાનું કામ કરે છે યસ કેટલી ચાલીસ થી સિત્તેર ટકા બચત કરવાનું કામ કરે છે કઈ રીતે ચલો જોઈએ ડિટેલમાં એમઆઈ સ્પ્રે પ્લસ એનો ડોઝ શું છે એ પહેલા તમને જણાવી દઉં કે એનો ડોઝ શું છે તો ચલો જોઈએ ડોઝ ડોઝ પંદર લીટર પંપમાં પાંચ એમએલ આપવાની છે

ની વાત કરીએ એના ફાયદા ચલો જોઈએ એના ફાયદા તો એમઆઈ સ્પ્રેસ ઘણા બધા ગુણધર્મો ધરાવે છે કયા કયા ડિટેલમાં સમજીએ પહેલું એમઆઈ સ્પ્રે પ્લસ નો ફાયદો છે એ ચોંટાડવાનું કામ કરે છે તમે એક વાત મગજમાં ફિટ કરી લેવાની છે જે પણ કોઈ ખેડૂતને સ્પ્રે કરવા માટે એની કે પંપ હાથમાં કોઈ પણ ખેડૂત લે છે ચાહે કોઈ પણ દવા હોય કોઈ પણ દવા હોય ત્યાંથી સમજો મારો પોઈન્ટ બજારની પણ યુઝ કરી શકે એ આપણી વડે કોઈ પણ દવા હોય તો જે પંપ હાથમાં અગર પંપ દ્વારા છંટકાવ થઈ રહ્યો છે તો એ વાત એ વાત મગજમાં ફિટ કરવાની છે એની અંદર આપણી એમઆઈ ફિક્સ કોઈ પણ દવા હોય કોઈ પણ હોય પ્લસ બધી જગ્યાએ આપી શકો છો હવે કામ શું કરે છે પહેલું કામ કરે ચોટાડવાનું એટલે જે પણ કોઈ દવા અગર યુઝ કરે છે અગર કોઈ ખેડૂત આપણી પ્રોડક્ટ યુઝ કરે છે બરાબર ઈળ મારવાની વિકાસની કે ભાઈ ઓલિફ યુઝ કરે છે કોઈ પણ બરાબર તો કોઈ પણ દ્રાવણ ભેગું કરાય તો જે પાકના પાન ઉપર છંટકાવ કરવામાં આવે તો ચોંચાડવામાં આવે છે તો એ શું થાય છે એ ટીપા ટીપા સ્વરૂપે બાજે છે અને પવન આવે તો ટીપા નીચે પડી જાય છે એટલે એ પાંદડાની અંદર જતું નહીં ચોટતું ન પરંતુ આ એમઆઈ સ્પ્રે પ્લસ અગર જોડે યુઝ કરવામાં આવશે એક પંપની અંદર

સ્પ્રે પ્લસ નાખવાના કારણે એ ટીપા ટીપા નહીં કરવાના કારણે જેવું રિઝલ્ટ જોઈએ એવું રિઝલ્ટ મળશે રાઈટ દવા સો ટકા કામ કરવાનું કામ કરશે નેક્સ્ટ અંદર ઘુસાડનાર એટલે કે જે પણ કોઈ દવા બજારની કે આપણે યુઝ કરીએ છે તો અત્યારની જે દવા છાંટો એમાં શું થાય મેં કીધું એમ ખાલી પાંદડાની ઉપર ઉપર જ દવા છાંટાય છે જેમ કે ઘણા બધા અહીંયા ખેડૂત મિત્રો હશે જે ખુદ અહીંયા યુઝ કરતા હશે બરાબર એમને ખબર છે સારી રીતે આપણે જયારે પંપ દ્વારા દવા કોઈ પણ છાંટીએ છીએ તો થાય છે કેવું આપણે ફક્ત પાંદડા પાંદડા ઉપર જ દવા છાંટીએ છીએ પરંતુ આજની જે જીવાત છે ને હોશિયાર છે કેમ કેમ કે માણસ હોશિયાર છે તો જીવાત તો હોશિયાર રહેવાની યસ રહે છે તો જીવાત હોશિયાર કઈ રીતના છે તો આજની જે જીવાત છે ને એ પાંદડાની અંદર જતી રહે છે એ વાત નહીં પાંદડાની નીચે જતી રહે છે આપણે જે દવા છાંટીએ એ પાંદડાની ઉપર છાંટીએ પરંતુ જે જીવાત છે પાંદડાની નીચે જતી રહે હવે પાંદડાની નીચે તો દવા જાય નહીં તો એ જીવાત મરે નહીં જીવાત મરે નહીં એટલે આપણને એમ લાગે આપણે અગ્ર વાળા ત્યાં એવું કહીએ ભાઈ તમે દવા કેવી આપી જીવાત તો મરતી નથી પરંતુ જીવાત તો હોશિયાર હતી પાંદડાની નીચે જતી રહી પરંતુ એ દવાની અંદર એ પંપની અંદર આપણી આ એમ આઈ સ્પ્રે પ્લસ અગર યુઝ કરો છો તમે તો એ કામ શું કરશે એ દવા પાંદડાની આર પાર ઉતરી જશે એટલે કે અંદર ઘૂસી જશે પાંદડાની આર પાર એટલે નીચે જે જીવા થશે પાંદડાની એને પણ મારશે દવા રિઝલ્ટ મળશે રાઈટ આ ત્રીજો પોઈન્ટ છે આ ત્રીજો ફાયદો છે નેક્સ્ટ નેક્સ્ટ એક્ટિવેટર આનું કામ શું છે એક્ટિવેટર એટલે કે જો તેના પંપના દ્રાવણ સાથે મિક્સ કરવામાં આવે છે તો એ જે એની દ્રાવણની જે અસર છે ને એને એક્ટિવ કરે છે અને ડબલ કરવાનું કામ કરે છે નું કામ કરે છે જેમ કે અમુક જેમ કે ફૂલ છે બરાબર પાલક હોય છે મેથી હોય છે બરાબર એક દિવસ પડી રહ્યો તો મૂર્જાઈ જાય ફૂલ છે ને ફૂલ એક દિવસ પડ્યા હોય ને તો મૂર્જાઈ જાય છે સાંજે બરાબર બીજા દિવસે એના ખીલેલા જેવા જોઈએ નહીં હોતા પરંતુ આપણે એ સ્પ્રે પ્લસ તમે લાઈવ ડેમો પણ કરી શકો છો કે જે ફૂલ હોય મૂળાઈ ગયેલા હોય પાલક મેથી જે બી હોય બરાબર ધાણા જે હોય એ નહીં ઉપર તમે એકવાર શાકભાજી વાળા જે વેચે છે ને એમને પણ તમે પ્રોડક્ટ આપી શકો કેમ કે એ લોકો મોસ્ટ ઓફ આવું કરતા હોય છે આગલા દિવસે લાવતા હોય શાકભાજી તો બીજા દિવસે અમુક ટાઈમે એમ કહેતા હોય કસ્ટમર એવું કે મૂર્જાઈ ગયેલા છે ભાઈ આ તો કે નહીં કહેતા આપણે ઘણા બધા લોકો આવી કમ્પ્લેન હોય તો એ શું કામ કરશે રીએક્ટિવ કરવાનું કામ કરશે એક ફૂલ મરજાઈ ગયું એની પર સ્પ્રેનો છંટકાવ કરો ફૂલ પાછું ખીલી જશે

દવાના છંટકાવ કરી અગર ચાલીસ મિનિટ બાદ વરસાદ આવ્યો તો પણ રિઝલ્ટ મળે છે અત્યારે ખાસ આ ખેડૂતોને તકલીફ પડતી હશે ઘણા બધા લોકોને બરાબર તો એની અંદર તમે આપણી પ્રોડક્ટ આપી શકો છો આ સ્પ્રે પ્લસ અને કદાચ તડકો બી હોય છે બરાબર આવા વરસાદ આવે છે ધોવાતી નથી દવા દવા નાખેલી યુઝ થઈ મજરે મળે છે નેક્સ્ટ અગર તડકો વધારે પડે છે તો પણ દવા ચાલીસ મિનિટ પછી ઉડતી નથી બરાબર પ્રકાશના માધ્યમથી કેમ કેમ કે પાંદડાની અંદર ઉતરી જાય છે

કે અગર જે બી અગ્રવાન ત્યાં જાય છે ખબર હોય લખે છે એડ કે યસ વાત સાચી છે સાહેબ બે ત્રણ પ્રોડક્ટ બે ત્રણ દવાઓ ભેગી આલે છંટકાવ કરવા માટે કોઈ પણ અગ્રવાન થી બરાબર તો હવે થાય છે કેવું ખેડૂતને સમય અને એને એનર્જી વધારે ના થાય થાક વધારે ના લાગે હેરાનગતિ વધારે ના થાય તો એના માટે ખેડૂત શું કરે એ ત્રણે ત્રણ દવા એક પંપમાં મિક્સ કરી અને છંટકાવ કરવાનું ચાલુ પડે પરંતુ આવું કરવાના કારણે થાય છે ખબર છે એક દવાનું જે રિઝલ્ટ હતું એ બીજી દવા રિઝલ્ટ કાપે છે રિઝલ્ટમાં ઘટાડો કરી દે છે રિઝલ્ટ જેવું મળતું એવું નથી મળતું જેવું જોઈએ એવું નથી મળતું પરંતુ આપણી પાંચ એમ એલ નાખી દીધી પંદર લીટર પંપની અંદર પાંચ એમ એલ આપડી એમઆઈ નાખી દીધી બજારની ત્રણ દવા ચાર દવા જે બી મિક્સ કરો અંદર નાખો તો એ દરેક દવાનું અલગ અલગ રિઝલ્ટ આપશે

છે ને જબરજસ્ત પ્રોડક્ટ તો ખેડૂતોના ત્રીસ થી ચાલીસ ટકા ખર્ચો બચાવવાનું કામ કરે છે રાઈટ તો કઈ પ્રોડક્ટ હતી કઈ પ્રોડક્ટ છે એમઆઈ સ્પ્રે પ્લસ લેયર બનાવી લેયર બનાવવાનું કામ પણ એમઆઈ સ્પ્રે કરે છે એટલે કે પાનના ઉપરના ભાગ ઉપર એક લેયર અને જેમ કે દવા ઉડતી નથી બરાબર મેં તમને વાત કરી એમ નેક્સ્ટ શાકભાજીના પાન પર એક લીટર પાણીમાં રહેશે ફૂલની ખેતી કરી તેના માટે એક લીટર પાણીમાં જીરો પોઈન્ટ પાંચ ગ્રામ એમઆઈ સ્પ્રેસ કરો તો બાર કલાક સુધી ફૂલો તાજા તાજા રહેશે જે લોકો સિટીમાં રહે છે એમના માટે ઘણા બધા લોકો ફૂલોની ખેતી કરતા હોય છે આજુબાજુ બાગાયતી ખેતી કરતા હોય છે બરાબર એમાં પણ એમને ફૂલો તાજા રાખવામાં ગમતા હોય ઘણા બધા લોકોને તો એમાં પણ તમે યુઝ કરી શકો છો રાઈટ તો છે આપણી એમઆઈ સ્પ્રે પ્લસ કેટલા લોકોને એમઆઈ સ્પ્રે પ્લસ સુધી ક્લિયર છે નેક્સ્ટ પ્રોડક્ટ છે એમઆઈ પ્રાઉડ શું નામ છે પ્રોડક્ટનું એમઆઈ પ્રાઉડ પ્રાઉડ રાઈટ આ સેના માટેની પ્રોડક્ટ છે એમ માય પ્રાઉડ ઇન્ડિયા એગ્રોની આપણી જે બ્રાન્ડ છે એના માટેની આ આ જબરજસ્ત પ્રોડક્ટ છે 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 જેનું નામ એમ એમ જે ને એ ખેતીવાડીની અંદર જેટલા પણ પ્રકારની ફૂગ આવતી હોય તમામે તમામ પ્રકારની ફૂગ ફૂગ માટે ફૂગ ફૂગ એટલે જેમ કે આપણે એક રોટલી હોય બરાબર રોટલી પર બ્રેડ ઉપર ઘણા બધા લોકો જોઈ લે હશે એવી રીતે ખેતીવાડીની અંદર પણ ફૂગ આવે છે હવે ખેતીવાડી ની અંદર એવી ફૂગ આવે એવી કેટલા પ્રકારની ફૂગ આવે છે જેમ કે જેટલી કરે છે ખેતીવાડી રાઈટ બટાકા છે તો બટાકાની અંદર પણ ફૂગ આવે છે જે લોકો બટાકાની ખેતી કરે ખેડૂતો ખબર હશે બરાબર જમીનમાં બી ઘણા બધા લોકો જેમ કે ફૂગ આવતી હોય છે તો એ ફૂગ માટે આપણી પાસે શું છે

ફૂગજન્ય રોગ જોવા મળે તો ફક્ત એમઆઈ પ્રાઉડ નો છંટકાવ કરવાનો છે એમઆઈ પ્રાઉડ નો છંટકાવ છંટકાવ એટલે પંપ પંપ એટલે બીજું અંદર શું આવશે હાલ આપણે વાત થઈએ હાલ આપણે વાત થઈએ એટલે કઈ પ્રોડક્ટ પંપ અગર હાથમાં લાવો છો તો કઈ પ્રોડક્ટ અંદર જોડે અંદર એડ કરવાની છે એમઆઈ સ્પ્રે કઈ પ્રાઉડ એમઆઈ સ્પ્રે પંપ આવે એટલે એમઆઈ સ્પ્રે તો હોય જ ક્લિયર ક્લિયર દરેકને મારો વોઇસ ઓકે છે અને તમને સમજાઈ રહ્યું છે તો લખો સી યાર ક્લિયર ઓકે થેન્ક યુ થેન્ક યુ તો એના ડોઝની વાત કરીએ ચલો એનો ડોઝ વાત કરીએ તો માટીમાં પાણી દ્વારા પ્રતિ એકર પાંચસો મિલી આપવાની છે માટીમાં અગર આપો છો તો પાણી થકી પાણીના માધ્યમથી એક એકરમાં પાંચસો એમ આપવાની છે અને પોલિય સ્પ્રે દ્વારા આપો છો તો બે મિલી પ્રતિ લીટર એક લીટરમાં બે એમએલ

અને ઉપર આવે છે તો શું કરવાનું જ્યારે પણ સ્પ્રેન્ય રોગ જોવા મળે ફક્ત એના પરિણામ એટલે શું કામ કરે છે ફાયદા શું તો મેં તમને કીધું એમ ફૂગ એકસો ને અઠ્યાવીસ પ્રકારની ફૂગની પ્રજાતિ છે શું છે પ્રજાતિ અલગ 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 પ્રજાતિ એકસો અઠ્યાવીસ પ્રકારની પરંતુ આશરે પાંચ હજાર પ્રકારના ફૂગથી રોગ આવે છે કેટલા પાંચ હજાર હાલ આપણે જે વાત થઈ કેટલા પાંચ હજાર પ્રકારના ફૂગથી રોગ આવે છે નેક્સ્ટ ચોમાસામાં વધુ ફૂગના રોગ આવે છે અત્યારે એ સીઝન ચાલે રહી છે અત્યારે એ સીઝન ચાલે રહી છે તો આવતી વધારે કઈ પ્રોડક્ટ યુઝ થવાની છે એમ આઈ પ્રાઉડ એમ આઈ સ્પ્રે રાઈટ હંમેશા રોગની શરૂઆતમાં આપો તો સારું રિઝલ્ટ મળે છે

અને માધ્યમથી ઘણું બધું ખેતીવાડીની અંદર નુકસાન થાય છે ફૂગજન્ય બીમારી માટે રાઈટ નેક્સ્ટ હવામાનમાં કુદરતી ફેરફારને કારણે ફૂગ જેવા સૂક્ષ્મજીવો પાક પર એટેક હુમલા કરે છે જેમ કે નોર્મલ તડકો હોય અને પછી અચાનક વાતાવરણ બદલાય વાદળછાયું વાતાવરણ હોય તો ધીમે ધીમે વરસાદ આવવા જ આવે તો સમજી લેવાનું ફૂગજન્ય બીમારી આવવાની શરૂઆત થઈ છે ફૂગ સામે પાકને કુદરતી રીતે રોગપ્રતિક શક્તિ આપે છે એમઆઈ પ્રાઉન બરાબર નેક્સ્ટ હવામાન હવામાનમાં ફેરફારોની અસરો લાંબા સમયની રોગપ્રતિકારક શક્તિ આપવાનું કામ કરે છે એમ આઈ પ્રાઉન ફૂગના રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ આપી છોડનો ઝડપી વિકાસ પણ કરે છે કોણ એમ આઈ પ્રાઉન રાઈટ જેમ કે જેમ કે ડાંગર તો આપણી બાજુ ઓછી થાય છે પરંતુ આ એનો ડોઝ છે કઈ રીતના યુઝ કરવાનું આ એનું વાતચીત છે

દક્ષિણ ગુજરાતમાં વધુ થતું હોય છે બરાબર આપણી બાજુ અહીંયા ઊંચું નેક્સ્ટ જેમ કે શેરડી તો શેરડી ની અંદર તમારે ફૂગ વધારે આવતી હોય છે બરાબર તો એના માટે શું કરી શકાય તમારે એડવાન્સમાં કેવી રીતે કરી શકો છો તો એની અંદર જેમ કે એક એકર માં રોપણી ની સામગ્રી જ્યારે બી રોપણી કરવાની હોય ત્યારે આશરે દસ લિટર પાણીમાં દસ લિટર પાણી પ્લસ પાંચસો મિલી એમઆઈ પ્રાઉડ પ્લસ સો ગ્રામ ગ્રોમેજિક પ્લસ

શાકભાજીના જે બી બિયારણ લાવો છો તમે કોઈ પણ શાકભાજી હોય એના જે બિયારણ તમે લાવો છો તો એની અંદર કઈ તમે યુઝ કરી શકો છો તો સમજો ટામેટા હોય મરચાં હોય રીંગણ હોય કોબીજ હોય ફુલાવર હોય ડુંગળી હોય લસણ હોય કે બટાકા હોય કોઈ પણ શાકભાજીના બિયારણ લાવો રાઈટ એની અંદર તમે શરૂઆતમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો જેથી કરી ફૂગ આવવાની શક્યતા નહીવત રહે છે જેમ કે લીલો કૌવાટ આવતા હોય બ્લેડ માઇટ કહેવામાં આવે અર્લી બ્લાઇટ કહેવામાં આવે છે લીફ સ્પોટ કહેવામાં આવે છે એન્થ્રાકનોઝ નાસ કહેવામાં આવે છે એ બધા જે જોખમ છે એને ઘટાડવાનું કામ કરે છે આ બધી જે બીમારી આવવાની શક્યતા ફૂગજન્ય જે રોગ આવવાની શક્યતા છે એ નહીવત છે એક એકરમાં રોપણીમાં દસ લીટર પાણી લેવાનું કેટલું દસ લીટર પાણી એની અંદર પાંચસો એમ એમઆઈ પ્રાઉડ લેવાનું પ્લસ સો ગ્રામ ગ્રો મેજિક એડવાન્સ ને ઓગાળી દેવાનું પ્લસ પચાસ એમ એલ એમઆઈ સ્પ્રે યુઝ કરવાનું અને એની અંદર પનામાં ડિસીઝનું જોખમ ઘટાડે છે જેને બનાના વિલ્ટ નેક્સ સ્ક્લેરોટીયમ કહેવામાં આવે છે રિઝોક્નિયામ છે પાયથિયમ છે ફાયથો ફથોરા કહેવામાં આવે છે પછી

થેન્ક યુ તો આ છે એમ આઈ પ્રાઉડ બરાબર નેક્સ્ટ પ્રોડક્ટ ની વાત કરીએ આપણે એમ આઈ પ્રાઉડ પછી કેટલા લોકો તૈયાર છે નેક્સ્ટ પ્રોડક્ટ માટે યસ છઠ્ઠી પ્રોડક્ટ આપડી છે એમ આઈ વીર નામ જ એટલા મસ્ત છે પ્રોડક્ટ ના જોવો તો ખરી પ્રાઉડ વીર હા એમ આઈ વીર કામ શું કરે છે એમાં વીર શું કામ કરશે કોઈ પણ જીવ જંતુ પ્રોડક્ટ છે વીર વીરોની માફક ઈયળને સામે લડે છે ભાઈ રાઈટ તો હવે જેમ હુગજન્ય રોગો પાંચ હજાર જેટલા આવે છે એવી જ રીતે ઈયળો પણ પાંચ થી વધુ આવે છે ભાઈ ખેડૂતોને બધાને ખબર હશે કેટલી પ્રકારની યળો આવે છે હલો એક ખેડૂતને જેને ત્રીસ વર્ષ ચાલીસ વર્ષનો અનુભવ હોય એમને પૂછો કે કાકા તમારા ખેતરમાં કઈ કઈ યળો આવે છે તો તમને સાંભળવા મળશે બધી યળોના નામ હલો રાઈટ હા ચલો જોઈએ એમાં વીર વિશે એનો ડોઝ કઈ રીતે આપી શકો છો તો એક લીટર પાણીમાં બે એમ એલ પંદર લીટર પંપની અંદર પંદર લીટર પાણીમાં ત્રીસ એમ છંટકાવનો ડોઝ આ છે જે 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 છે છે આ આપણી બોટલ 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 આવે 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 ઓકે તો પચીસ લીટર પાણીમાં પ્રતિ એકરમાં આપી શકાય છે કેટલા એકસો પચીસ લીટર પાણીમાં પ્રતિ એકર એક એકરમાં બસો પચાસ એમએલ પરિણામ જોઈએ એમઆઈ વીર પરિણામ રાઈટ ઉપયોગ ઉપયોગ થોડી વાત કરીએ જેમ કે જેમ બેસવાની શરૂઆતમાં દવાનો છંટકાવ કરવાની સલાહ અપાય છે ક્યારે કીટક બેસવાની શરૂઆતમાં જ પાણી પેલા પાળ બાંધવાની વાત છે આ બરાબર ક્યારે દવા છાંટવા છાંટવાની છે આપણે પહેલા દિવસે જોયું તું દવા છાંટવાનો યોગ્ય સમય કયો છે કોણ બતાવશે ચેટમાં જલ્દી બતાવો તો મને ખબર પડે તમને યાદ છે દવા છાંટવાનો યોગ્ય સમય કયો કીધો તો અમાસના કેટલા દિવસ પછી છાંટવાની હતી કોણ બતાવશે સંખ્યા લખો કયા દિવસથી છંટકાવ કરવાનું ચાલુ કરવાનું છે પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અગિયારમો બારમો તેરમો ચૌદમો ઉનમ દવા છાંટવાની શરૂઆત ક્યારે કરવાની છે પાંચમથી લઈને પૂનમ સુધી શું દવા છાંટવાનો યોગ્ય સમય છે પાંચમથી લઈને પૂનમ સુધી રાઈટ હા રાઈટ આ કેમ 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 કે એવું કહેવામાં આવે છે આ પછી જ એક ઈયળ ઈંડા મૂકે છે બરાબર રાઈટ ઈયળ મુક્ત પાક માટે દર

ફૂગજન્ય માટે પાંચ હજાર પણ ઈયળો ની વાત કરીએ તો પાંચ હજાર નહીં સોરી બાવન હજાર કેટલી મેં તમને હમણાં કીધું પાંચ હજાર પણ સોરી બાવન હજાર પ્રકારના કીડા જીવાત ઈયળ આવે છે બધા વિચાર તો કરો આટલા બધા પ્રકારની ઈયળો એનો મતલબ એમ છે એગ્રો ની દુકાનમાં કેમિકલ ની અંદર બાવન હજાર પ્રકારની દવા છે અનબિલીવેબલ વિશ્વાસ નહીં થતો આપણને ઘણા બધા લોકો જે પહેલી વાર સાંભળતા હશે બાવન હજાર પ્રકારની દવા છે હા અને જ્યારે તમામ માટે ફક્ત આપણી એક એમ આઈ વીર જ કાપી છે એટલે તેનું નામ છે વીર વીર એમને એમ નામ ના પડે ને રાઈટ કે નહીં વીર જેવું કામ કરે એટલે પડે છે એનું નામ વીર તો બાવન હજાર પ્રકારની જેટલી પણ ઇયાળો આવે છે જીવાત આવે છે કીડા આવે છે એનો ખાતમો કરવાનું કામ આપણી એમ વીર કરે છે રાઈટ ઈયળો અલગ અલગ જાતની આવે છે ઘણી બધી આવે છે ઘણી બધી જેમ કે લીલી લશ્કરી કાબરી ગુલાબી આ બધી ઈયળોના નામ છે આવી તમામ પ્રકારની ઈયળ માટે ફક્ત એક જ દવા એમાં વીર કાફી છે કઈ ઓનલી ફોર એક જ એમાં વીર અને સારા પરિણામ માટે અમાસના છઠ્ઠા દિવસથી પંદરમો દિવસ હાલ મેં વાત કરી ને પાંચમ પછી પાંચમા દિવસથી લઈને પછી છઠ્ઠા દિવસથી થી પંદરમા દિવસ સુધી દવા છાંટવાનો ઉત્તમ સમય છે રાઈટ બાદ કલાકમાં ઈયળનું મુ બંધ થઈ જાય ચાર સ્ટેપ ઉપર કામ કરે રાઈટ કેમ છઠ્ઠા દિવસથી પંદરમા દિવસમાં કેમ તો હકીકતમાં તમને કહું આ એવો સમય છે એ સમયની અંદર નરી આંખે એટલે કે આપણે જે દેખીએ ખેડૂતોને આંખે દેખાશે નહીં આ ઈયળો નહીં દેખાય પરંતુ ફિક્સ જ હોય જેમ કે કપાસમાં આવતી હોય છે બરાબર અલગ અલગ પાકોની અંદર આવતી હોય છે ખેડૂતોને ખબર જ હોય છે તો તમારે આ કામ પહેલેથી એડવાન્સમાં કરવાનું પાણી પેલા બાંધવાનું કારણ કારણ કે હું મારે સવાલ તમને છે નાના છોકરા કોઈ પણ ખોરાક આ આપણે ખાવાનું આપીએ એ વધારે બગાડ કરે કે મોટા વ્યક્તિને ખાવાનું આ તો મોટા વધારે બગાડ કરે ચેટમાં મને તમારો જવાબ જોઈએ નાના છોકરા છે એ પાક મતલબ કે ખોરાક ને બગાડે વધારે કે મોટા લોકો વધારે ખોરાક ને બગાડે અગર નાના છોકરાને વધારે બગાડે તો એમ લખો અને મોટા વધારે બગાડે તો એમ લખો ચેટ અંદર બગાડ કોણ વધારે કરે હલો હા સાચી વાત છે નાના છોકરા રાઈટ કે નહીં તો આપણા પાક ની અંદર પણ આ જ વસ્તુ છે જેટલી પણ ઈયળો આવે છે જેટલી જીવાતો આવે છે જેટલા કીડા આવે છે હવે એમાં કેવું થાય છે જે નાના નાના હોય છે એ ખેતીવાડી ની અંદર જેટલો બગાડ કરવો એટલો કરી નાખે છે અને ખેડૂત શું કરે ખબર ખેડૂત શું કરે ખબર છે ખેડૂત શું કરે કે જયારે એને ઈયળ દેખાય બારસ કે પૂનમ સુધી આંટો મારવા જાય અને એમ દેખે ઓ આવડી આવડી યળ છે અને પછી ફટોફટ જાય દુકાને એટલે ભાઈ ફટોફટ કે ફટોફટાઈ લીલી કઈ અળાઈ છે કે લશ્કરી કઈ અળાઈ છે કે કાબરી કઈ છે કે ગુલાબી તો બધા માટે અલગ અલગ દવા છે હવે એ આંખે દેખાય ત્યાં સુધી મોટી થાય નુકસાન જે કરવાનું તું કરી લીધી છે એટલે ખેડૂત હવે મોટી યળ માટે મારવા માટે દવા કરશે એટલે પછી એગ્રવાળા ને ત્યાં એવું તમે ભાઈ કેવી પ્રોડક્ટ આપી એ તો કે યળો મળતી જ નથી પરંતુ એ હવે કરવાનું શું જેટલો બગાડ કરવાનો એટલો કરી લીધો છે આપણા અંદર તો નાની જે છે તમારે એવું ઈચ્છતા હોય દરેક ખેડૂત તો તમારે આ ના છઠ થી દિવસ થી પંદર દિવસ સુધી દવાનો છંટકાવ કરી નાખવાનો કેટલા લોકોને મારી આ વાત સમજાય છે કેટલા લોકોને મારી વાત સમજાય છે લખો યસ સમજાય તો ચેટમાં લખો યસ સમજાય તો મારી આ વાત

એના શરીરમાંથી પાણી બહાર નીકળી જશે આ રીતે એક યળ મરે છે આપણે મારતા નથી સમજાઈ રહ્યું છે ચાર સ્ટેપ ઉપર અહીંયા કામ કરે છે આ રીતે રાઈટ તા આપણી પ્રોડક્ટ છે એમ માય વીર રાઈટ સૌથી વધુ જોખમી જેમ કે કયા કયા કઈ કઈ આવે છે યળો બરાબર અલગ અલગ જેમ કે લાર્વા છે એપિડ છે જેસિડ છે ફ્રિપ્સ છે માઇટ્સ છે સફેદ માખી આવી જીવાતો માટે એગ્રોની દુકાનવાળા એક સાથે ત્રણ દવા આપશે સૌથી વધારે જે જોખમી વાળી ઈળો આવે છે મોટી મોટી બરાબર આના માટે શું કરે છે એગ્રોવાળા લાર્વા એફિડ જેસિડ્સ ફ્રિપ્સ માઇટ્સ સફેદ માખી આના માટે એગ્રોવાળા આ જીવાત માટે દુકાનવાળા એકસાથે ત્રણ દવા આપે છે જ્યારે આપણી એક જ એમઆઈ વીર આ તમામ કીટકો માટે એક જ માત્ર એમાં વીર ના ઉપયોગ થી સુપર ડુપર રિઝલ્ટ મળે છે તો ખેડૂતો ના પૈસા બચે કે ના બચે યસ હંડ્રેડ પર્સન્ટ બચે રાઈટ સમજાઈ રહ્યું છે ને જો તમે આ બધી પ્રકારની આવે છે બરાબર અને બીજું આનું કોઈ આપણે પ્રમોશન નથી પણ તમે ડિસ્ટ્રીબ્યુટર છો એટલે હું ખાલી તમને સમજાવું છું રાઈટ આનું કોઈ એક્સ્ટ્રા પ્રમોશન આપણે ક્યાંય કરવાનું નથી